આજના પ્રાસંગિક ઉદબોધન માટે કરબદ્ધ વિનંતી કરીએ પરમ પૂજ્ય સ્વામી સદાનંદ. આજની સભાના અધ્યક્ષ સ્થાને બેઠેલા અધ્યક્ષ મહોદય, સતુવા બાબા ચેરિટેબલ ટ્રસ્ટ પાલિતાણાના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા સહયોગી ભાઈઓ, જેમની ઉદાર દેણગીથી અહીંયા એક ભવ્ય કન્યા છાત્રાલય થવાનું છે, એવા છાત્રાલયના દાતા ભાઈ શ્રી લવજીભાઈ બાદશાહ અને એમના પરિવારના બધા સભ્યજનો, જેમની ઉદાર દેણગીથી બાલ મંદિર થવાનું છે, એવા બાલ મંદિરના દાતા શ્રી જગુભાઈ રામજીભાઈ ખેની, બીજા બધા દાતાશ્રીઓ ભાઈ શ્રી ગોધાણીજી, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, તમે કદી 250 વર્ષ ઉપરના કાઠિયાવાડની કલ્પના કરી શકો છો? 250 વર્ષ પહેલા કાઠિયાવાડ કેવું હશે? આજનું કાઠિયાવાડ જુદું છે, ત્યારનું કાઠિયાવાડ જુદું હતું. 250 વર્ષ પહેલા કાઠિયાવાડના ખેડૂતોની કલ્પના કરી શકો છો કે આ કાઠિયાવાડમાં કેવા ખેડૂતો રહેતા હશે? ત્યારે દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડતો, માત્ર વર્ષા આધારિત ખેતી થતી અને વૃષ્ટિ કોઈ વાર થાય કોઈ વાર ના થાય, એટલે દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડતો અને દુષ્કાળમાં ખેડૂતોની દુર્દશા થઈ જતી. એવી દુર્દશા પાલિતાણાના એક ગામના કારભારીની, પાલિતાણાના કારભારીની થયેલી. જ્યારે ઘોર દુષ્કાળ પડ્યો, ખેડૂતોના ઘરમાં ખાવાનું ન રહ્યું, અન્ન ન રહ્યું, એવી સ્થિતિ, અને એવી સ્થિતિમાં પણ જે રાજા હતા એ રાજાએ હુકમ કર્યો, ગમે તેમ કરો, મારું મહેસૂલ તો મને મળવું જ જોઈએ, અને તે આ વર્ષે મારે દીકરી પરણાવવી છે એટલે ડબલ મળવું જોઈએ. ત્યારે કોઈ કોર્ટ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ રાવ નહીં, કોઈ મીડિયા નહીં, કોઈ સાંભળનાર નહીં, રાજા બોલે એટલે ભગવાન બોલે. પણ એવા સમયમાં જેઠા બાપા એક પટેલ, જેની છાતી ડાલા જેવી, હિંમત એટલી કે એમને કહ્યું કે આ વર્ષે મહેસૂલ ના લેવાય, લોકોના ઘરમાં ખાવાનું નથી અને તમે ડબલ મહેસૂલની વાત કરો છો તો કેવી રીતે લઈ શકાય? એને કહ્યું નહીં, મહેસૂલ નહીં આપીએ, અને જે કંઈ છે રાજાનું બધું આ લોકો ગરીબ માણસોને અનાજમાં આપો. રાજા નારાજ થયો અને એને હુકમ કર્યો કે મારું રાજ છોડીને ચાલ્યો જા, મારા રાજ્યમાં તારે રહેવાનું નહીં. એક મુદ્દો યાદ રાખજો, 4 લાતો હોય છે, 4 લાતો, અને 4માંથી 1 પણ લાત જેને ખાધી હોય એના જીવનમાં પરિવર્તન આવે. લાત ખાધા વિના પરિવર્તન ના આવે. એક રાજ લાત હોય છે, એક સમાજ લાત હોય છે, એક પરિવારની લાત હોય છે, અને એક પત્નીની લાત હોય છે. તમે ભાગ્યશાળી છો, તમે એકે ખાધી નહીં હોય. રાજા લાત મારે,
એ જમાનામાં મારું રાજ છોડીને ચાલ્યો જાય, લાત છે. આજે એ રીતે તો લાત ના વાગે, પણ બીજી રીતે વાગે. એક વાર ચૂંટણીમાં તમારો જય જયકાર કરે ને, બીજી વાર જમાનત જપ્ત કરાવી દે, ડિપોઝિટ એ લાત છે. પેલી વાર તો અમારો વિજય થયો હતો, પણ આ વખતે પ્રજા એવી વિફરી છે કે તમારી જમાનત જપ્ત કરી નાખે, ડિપોઝિટ જપ્ત કરી નાખે. આ રાજ લાત છે. સમાજ પણ લાત મારતો હોય છે. હું તમને ભલામણ કરું છું કે બને ત્યાં સુધી કોઈને લાત ના મારશો. હાથ મારવો હોય તો મારજો, પણ લાત ના મારજો. આખો સમાજ જમવા જતો હોય, નાતી ભોજન થતું હોય, અને એક ઘર બાકી રહી જતું હોય, એને એના ઉપર કેવું વીતતું હોય એની તમે કલ્પના કરી. કારણ કે એને સમાજની લાત વાગેલી. તું ના જોઈએ, તું ના જોઈએ, તું ના જોઈએ. આખું ગામ જમી રહ્યું છે, આખો સમાજ જમી રહ્યો છે. પુરુષ ગમે એમ મન મનાવીને બેસી રહે, સ્ત્રીઓ મન ના મનાવી શકે. અને સ્ત્રીઓ કદાચ મન મનાવે તો છોકરા ના મનાવી શકે, એમને પૂરી દેવા પડે ઘરમાં. બધા જમવા, એ છોકરા તો શું સમજે. પણ એક ઘર છે જમ્યા વિનાનું રહી જતું હોય, સમાજે લાત મારી. એવું પરિવાર લાત મારે, તમારો સગો પરિવાર તમને લાત મારે, અને તમે પરિવારના નારો. પરિવાર જ તમારું ખરું ઘર છે. અને બને ત્યાં સુધી કોઈનો પરિવાર તોડશો નહીં, પરિવારને સાચવજો. પરિવાર તો તમારું કવચ છે, પણ પરિવાર જ દુશ્મન થઈ જાય. અને છેવટમાં પત્ની લાત મારે. તુલસીદાસજીને પત્નીએ લાત મારેલી, એવી લાત મારી, એવી લાત. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, જેને તમે બહુ માનતા હો એની લાત બહુ જોરદાર મારી. ભર્તુહરીને એની પત્ની પિંગળાએ લાત મારી, ભર્તુહરી બદલાઈ ગયો. જો લાત ના વાગી હોત ને તો પિંગલા 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 માળા એની ફેરવતો. પણ એવી લાત મારીને 92 લાખ માળવા છોડીને યોગી થઈ ગયો. તુલસીદાસ છે, રત્નાવલી રત્નાવલી રત્નાવલી, એક દિવસ વિયોગ ના સહન કરી શકે. અને જ્યારે રાત્રે પિયરમાં એના બાપના ઘેરે સુતેલી, ત્યાં વરંડો કૂદીને પહોંચ્યો, ત્યારે એણે કહ્યું, તને શરમ નથી આવતી? આ હાડ માંસ ચામ આમાં તું આટલો બધો મોહિત થયો છે, એટલો જો ભગવાનમાં મોહિત થયો હોત ને તો આ મારી પાછળ પાછળ તારે ભટકવું ના પડ્યું હોત. અને જાગી ગયો. એણે રત્નાવતીને પગને પગે લાગ્યો, એને કહ્યું, તું મારો ગુરુ. જો રત્નાવલી, હવે હું જઉં છું, આખી જિંદગીમાં મોડું નહીં બતાવું. જે મોડું જોવા માટે હું રાત દિવસ એક કરતો હતો, અહીંયા આવ્યો કે હવે કદી તને મોડું. અને એમ જ તુલસીદાસ બદલી. જીવનમાં કોઈને કોઈને કોઈની લાત વાગતી હોય છે. લાત જયારે વાગે તો આખું પરિવર્તન આવે. જેઠા બાપાને એવી રાજ લાત વાગી, અને જેઠા બાપા પણ એટલા સ્વમાની. આ બીજો મુદ્દો યાદ રાખજો, લાતની અસર સ્વમાનીને જ થતી હોય છે. તમે ગધેડાને ગમે એટલી લાત મારો ને, એને કોઈ અસર ના થાય. તમે ગમે એટલી લાત મારો, કોઈ અસર ના થાય. પણ જે સ્વમાની હોય એને જ અસર થાય. જેઠા બાપાએ કહ્યું, બાપુ તમારું રાજ છોડી દઉં, તમારી આજ્ઞા માથે ચડાવું છું, પણ હું તો ઈચ્છું છું કે તમારું નામ હોય ત્યાં સુધી હું નહીં રહું. ખાલી રાજ નહીં, પણ તમારું નામ પડે ત્યાં પણ હું નહીં રહું. અને આ માણસ ચાલી નીકળ્યો. ચાલતા 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 કાશી પહોંચ્યા. અને કાશીમાં એમને સંત મળ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો, જીવનમાં જયારે પરિવર્તન આવતું હોય છે, કાં તો કોઈ સંત મળે, કાં કોઈ સતી મળે, કાં પછી કોઈ ગુંડો મળે, તો એ લાઈને ચડી જાય. એવા ઘણા માણસો છે, પછી એ લાઈને ચડી જાય, એ બધા ધંધા કરતા થઈ જાય. પણ વડીલોના પુણ્ય હોય, પૂર્વના પુણ્ય હોય, તો એને સંત મળે.
અને કાશીમાં એમને સંત મળ્યા અને આ સંતના દ્વારા એવા ઘડાયા એવા ઘડાયા. એકબીજો મુદ્દો યાદ રાખજો, જે મહાપુરુષ હોય છે એ જ મહાપુરુષ બને છે, મહાપુરુષ બનાવી નથી શકાતા. આ ખોટી વાત છે, તમે સંસ્કાર નાખો, ઘડતર કરો, લાખ પ્રયત્ન કરો, જે જન્મથી હોય છે એ જ થઈ શકે છે, જે નથી હોતા એને નથી કરી શકાતા. એવું બને કે જન્મથી હોય પણ કુસંગમાં ચડી ગયા હોય, વાલીઓ લૂંટારો થઈ ગયો હોય, જેસલ બારવટીઓ થઈ ગયો હોય, એવું બને. પણ જન્મથી તો એ સોનું જ છે, અભિજાત છે, એને માત્ર તપાવવાની જરૂર રહેતી હોય છે. અને પછી કાશીમાં સંતનું એવું જ જામ્યું. એક બીજો મુદ્દો યાદ રાખજો, દૂધને જમાવવું પડતું હોય છે, એમ દાંપત્યને પણ જમાવવું પડતું હોય છે. લગ્ન તો 2 મિનિટમાં થઈ જાય, 1/2 કલાકમાં ગોર મહારાજ આવે, આંટા ફેરવે એટલે લગ્ન પૂરું. પણ દાંપત્યને તો જમાવતા વર્ષો નીકળી જાય છે, અને દાંપત્યને જમાવવાથી મોટું કોઈ તપ નથી. બીજા તપ તો બહુ સરળ છે, આ બે નહીં. એ જમાવાનો અર્થ છે બે આત્માને એક કરી દેવા, એનું નામ દાંપત્ય છે. હવે બે નહીં, એક થઈ ગયા, બિલકુલ એક થઈ. એમ સાધનાને પણ જમાવી પડતી હોય છે. જે ઉતાવળા માણસો, જે ચંચળ માણસો, એ સાધના નથી કરી શકતા, જમાવી નથી શકતા. અને એટલે અમારે ત્યાં કહેવત છે, આસન સે મત ડોલ રે તો હે પિયા મિલે. આ આસન છે ને, એ જમાવાની એક રીત છે. તમે કેટલું બેસી શકો, કેટલા સ્થિર થઈ શકો. અને એ સ્થિર થયા કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર. તમે કોઈ વાર કાશી જાઓ તો મારી તમને સલાહ છે કે બીજું કંઈ જુઓ કે ન જુઓ, મણિકર્ણિકા ઘાટ જરૂર જુઓ. મણિકર્ણિકા ઘાટમાં કોઈ સ્થાપત્ય નથી, કોઈ બીજો શિલ્પ નથી, ત્યાં મળદા મળે છે. ત્યારે તો દિવસના 50, 60, 70, 80, 100 બળે છે, દૂર દૂરથી આવે છે. હું તો કાશીમાં 11 વર્ષ રહ્યો એટલે બધું જાણું. આજુબાજુમાં એટલી રાખ પડે મરદાની, આજુબાજુ રહેનારા સવારે ઉઠે ત્યારે 1/2 ઇંચ રાખ એના શરીર ઉપર પડી હોય, ફેફસામાં કેટલી ગઈ હશે. મણિકર્ણિકા ઘાટ, કારણ કે એવું માન્યું કે અહીંયા જેનું મૃત્યુ થાય એ મુક્તિ જાય, એ મોક્ષે જાય. કેમ ભગવાન મણિકર્ણિકામાં શિવજી બેઠા બેઠા તારક મંત્ર આપે છે. પણ એક બળવીર નીકળ્યો, એક ખાસ વાત યાદ રાખ, જે ઘરેડને, ખોટી ઘરેડને તોડે ને એને બળવીર કહેવાય. ને ઘરેડોમાં ચાલચાલ કરે એને ઘાંચીનો બળદ કહેવાય. ને ઘાંચીનો બળદ કદી પણ ભૂલો ના પડે, એને ભૂમિયાની જરૂર જ નહીં. આખી જિંદગી ચાલ ચાલ ચાલ, પણ એને કદી એ ભૂલો પડે જ નહીં. એને ભૂમિયાની કોઈ, એને તો ડાબલા હોય ડાબલા. પણ જે ખોટી ઘરેડ છે વર્ષો જૂની, એવી ઘરેડને તોડી અને બીજા માટે જે રસ્તો કરી આપે એ બળવીર કહેવાય. એવો બળવીર કાશીમાં જ નીકળે અને એનું નામ કબીર. એનું નામ કબીર. હું તમને ભલામણ કરું છું, તમે ગમે તે સંપ્રદાય માનતા હો માનો, પણ કબીરને જરૂર વાંચજો. કઈ વાણી છે, કઈ વાણી નાભીમાંથી નીકળેલી પરા વાણી. જ્યારે મરવાનું થયું એટલે કબીરે કહ્યું, મારો ખાટલો ઉપાડો, મારે અહીં કાશીમાં નથી મરવું, મગહર લઈ જાઓ મગહર. કાશીમાં એવી માન્યતા કે કાશીમાં મરે એને મુક્તિ મળે અને મગહરમાં મળે એ નરકે જાય. કબીરે કહ્યું, મને મગહર લઈ જાઓ, મારે મગહર. અરે આ શું આવું? હા કે જો કબીરા કાશી મુએ હરિહો કોણ નિહોરી. જો કબીર કાશીમાં મરે તો મારી ભક્તિનું શું અર્થ? મેં આખું ભજન કર્યું એનો અર્થ જ શું? મગહરમાં મરીને મારે મોક્ષ પામો. એકવાર અમે યાત્રા કરવા નીકળેલા આખી બસ લઈને 40 વર્ષ પહેલા, અને ફરતા 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 બિહારમાં એક જગ્યાએ આવ્યા. સવાર થાય એટલે બસ ઊભી રાખીએ,
પછી બધાને નવડાવી, નદી હોય ત્યાં નવડાવી આપેલી, બધું ચા નાસ્તો થાય. એટલે મેં હાથમાં કપડા લીધા ને મેં કહ્યું ચાલો ભાઈ નદી છે બધા નાવા ચાલો. પણ એક વાત કહી દઉં તમને, આ નદીનું મહાત્મ્ય એવું છે કે આ નદીમાં ના એના બધા પુણ્ય બળીને ખાક થઈ જાય. ટપુ ટપ બધા કપડા મૂકી દીધું. ગંગાજીમાં પાપ બળી જાય ને અહીંયા બધા પુણ્ય બળી જાય. ટપુ ટપ બધા કપડા મૂકી દીધા. તો હું તો ચાલવા માંડ્યો. મને કે મહારાજ તમે કેમ ચાલો છો? મેં કોઈ પુણ્ય કર્યા હોય તો બળે ને, અહીં તો આખી જિંદગી લોકોનું જ ખાખા કર્યું છે, કોઈ પુણ્યનો ભાર જ નથી કર્યો, તો શું બળવાનું હતું? એટલે મને જોઈને એક બેને બીજાને હિંમત થઈ કે હા હું આવું. પછી તો ચાર પાંચ છ માણસો આવ્યા, નાયા. એક બીજી નદી આવી બીજા દિવસે ત્રીજા દિવસે, અને બધા નાયા. પછી બધાને લાઈનસરમાં ઉભા કરી દીધા. 18 પતિ પત્નીઓ હતા, 18 બધાને લાઈનસર ઉભા કરી દીધા. આ નદીનું એવું મહાત્મ્ય છે કે જો તમે આવનારા 7 જન્મ સુધી આના પતિ પત્ની થવા માંગતા હો તો આ સંકલ્પ કરો. 18માંથી 17 ફેંકી દીધું પાણી, અને કે આ જન્મ જ માડ પાર કરીએ છીએ અને તમે વળી પાછા બીજા જન્મની વાત કરો. 17 ફેંકી દીધું. ઓહો, આ દુનિયાની વાસ્તવિકતા છે. એકે ના ફેંક્યું. મેં કહું કેમ તમે તો? અરે કે અમારે તો 17 હાથ નહીં 14 જન્મ આનું આજ અમારે તો જોઈએ, બીજું જોઈતું જ નથી. આજ પતિ ને આજ પત્ની, મેં કહું આનું દાંપત્ય જામ્યું છે. આ તો બધા ખાલી વેટ કરે છે, નાટક કરે છે, બાકી એમને કશું જાણ્યું નથી. એટલે કબીર છે એ કબીરે કહ્યું મારો ખાટલો લઈ જાઓ મગહરમાં, અને મગહરમાં લઈ જાઓ. કબીરે મગરમાં પ્રાણ છોડ્યા. અને પછી તો બહુ બોલાવી કથા છે, પણ બધી નહીં તમને સંભળાવું. કોઈ વાર જાઓ તો મગરમાં એમની સમાધિ છે. કેટલી મોટી શક્તિ, કેટલું મોટું આત્મબળ હશે એનું, ત્યારે એ માણસ આટલો આટલો આટલી ગરડ તોડી શકે. એ મણિકર્ણિકા ઘાટ ઉપર જેઠા બાપા સાધુનું રૂપ લઈ અને બેઠા છે, દીક્ષા લઈને બેઠા છે. અને ત્યાં બેઠા બેઠા કરવું શું? એ તમારો એક જન્મજાત સ્વભાવ હોય છે, અને જેના સ્વભાવમાં દયા અને ઉદારતા ના હોય એ ગમે એટલા ભગવાન પહેરે કે ગમે એટલા ટીલા કરે કદી સંત થઈ જ ન શકે. તમારા સ્વભાવમાં દયા છે, તમારા સ્વભાવમાં ઉદારતા છે, તો તમે પાટલૂન પહેરો તો એ સંત થવાના, લેંઘો પહેરો તો એ સંત થવાના, કપડાને કઈ લેવા દેવા નથી. પણ દયા જ નથી, ઉદારતા જ નથી, પછી ગમે એટલા માળાના ડેરખા પહેરો ગમે. મેં કહ્યું ને સાધુતા જન્મજાત હોય, ઉપરથી થોપેલી નથી આવતી. અને એ ગરીબીનો જમાનો, ગરીબીમાં કરવું શું? એમણે ચણાને ગોળ આપવા માંડ્યા, ચણાને ગોળ, ચણાને ગોળ, ચણાને ગોળ. તમારા માટે કંઈ નથી, પણ ભૂખ્યા માણસ માટે બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. એક વાર અભ્યાસ કરો. તમે કોઈ વાર મારી ગાડીમાં બેસો, યાત્રા કરો, જુઓ. તમે હું ગાડીમાં હંમેશા ખાવાનું ભરી રાખું, અને રસ્તામાં ભગત ભિખારી આ તે તરત જ ગાડી ઊભી રાખીને એને આપું, 10 રૂપિયા આપું આપું. અરે એને ખબર નથી મેં એ દિવસો જોયા છે. સારું થયું મેં એ દિવસો જોયા. ના જોયા હોત તો મને ખબર ના હોત કે પેટમાં ભૂખ લાગે ત્યારે શું થાય છે. અને જેને ગરીબી નથી જોઈ એને તો જીવન જોયું જ નથી. જીવનની શરૂઆત તો ગરીબીથી થતી હોય. અને એમાં એક સંત એવા આવ્યા, એને કહ્યું લે મારે દાંત જ નથી, મારે દાંત જ નથી, હું આ કેવી રીતે ખાઉં? અને એમાંથી પછી સત્વો શરૂ. બિહારમાં ગરીબ માણસો સત્વાથી જીવન નિર્વાહ કરે. હું રહેતો પહેલા આવડા મોટા મોટા ટોપલા લઈને બધી બહેનો બેઠી હોય ફૂટપાથ ઉપર, ચણાનો જવનો એવા બધા સત્તુ મળે આટલો લે, એકાદ મરચું આમ કરીને ઉતરે નહીં ખાય. કંઈ ગરીબી, કંઈ ગરીબી, કંઈ ગરીબી. આજે હવે ઓછું થઈ ગયું. હમણાં એક વર્ષ પહેલાં હું ગયો તો હવે સત્વ બહુ ઓછો દેખાય છે મને, કે અબ સત્વ નહીં હૈ, અબ તો રોટી ખાતે હૈ લોગ. કેટલું મોટું પરિવર્તન આવી ગયું, કેટલું મોટું બદલાઈ.
એટલે આ રીતે એમણે મણિકર્ણિકાના ઘાટ ઉપર પલાઠી વાળીને બેઠા, અને બેઠા ને એટલે હરિસ્મરણ અને સત્કર્મા બે, સેવા અને સ્મરણ આ બે ની ધૂન થયેલા. આ જ મોટી તપસ્યા છે, અને એ તપસ્યાના પરિણામે આ બધી સંસ્થાઓ છે. 250 વર્ષ સુધી કોઈ સંસ્થા ચલાવી રમતમાં લડી લડીને લોકો મરી જાય. મને કહેવામાં આવ્યું છે કે અહીં કદી પણ કોઈ મંત્રી પદ માટે કે પ્રમુખ પદ માટે કોઈ લડાઈ ઝઘડો નથી કરતા. આથી મોટું કયું પુણ્ય હોય? નાની નાની સંસ્થાઓમાં લોકો એવા લડાઈ ઝઘડા કરતા, ખૂન થઈ જાય એટલી લડાઈ ઝઘડા કરતા હોય. જ્યારે કોઈ સંતનું પુણ્ય તપતું હોય, એના આશીર્વાદ તપતા હોય, તમારા મન આપોઆપ નિર્મળ થાય, આપોઆપ શાંત થાય. આટલો વિશાળ સમુદાય આજે ભેગો થયો છે, અને એક જ રીતે એક સત્વા બાપા બાબાની જે સ્મૃતિ છે, એ સ્મૃતિને આપણે વિસ્તૃત કરીએ. અને તમારા સપૂતો, સારું થયું કે કાઠિયાવાડમાં જીવન દુર્લભ થયું, અને દુર્લભ થયું એટલે બહાર નીકળ્યા, અને બહાર નીકળ્યા એટલે સુરત ગયા, નવસારી ગયા, મુંબઈ ગયા, યુરોપ ગયા, અમેરિકા ગયા, ઇઝરાયલ ગયા, ક્યાં ક્યાં ગયા. અને પાટીદાર છે એ ઓલરાઉન્ડર છે, ઓલરાઉન્ડર છે. એને ગમે તે વળગાડો, એને બધું આવડે. એને કડિયા કામ આવડે, એને ખેતી આવડે, એને વેપાર આવડે, એને હીરાનો વેપાર આવડે, એને બિલ્ડિંગ બનાવતા આવડે, એને બધું આવડે. ન આવડે એવી વાત જ નહીં. અને એ સપૂતો જે લાખો કરોડો રૂપિયા કમાયા, કઈ ભગવાને વરસાદ વરસાવ્યો, કઈ વરસાદ વરસાય, આ વરસાદ ક્યાંથી વરસ્યો તમને ખબર છે? 200 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા તમારા પૂર્વજો ગામની ભાગોળે ખડા લેતા, અને ખડામાં 5 મણ, 10 મણ, 20 મણ, 25 મણ તો બહુ થઈ ગયું, એટલું માઠ પાકતું. પણ એટલા ખડામાં પણ કોઈ ભગત, ભિખારી, બ્રાહ્મણ, પૂજારી આવીને ઉભો રહે તો હુકડું ભરીને આપે, હુકડું ભરીને આપે. એ હુકડું ભરીને આપતા 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 જે વધે એ ઘરે લઈ જાય. એ હુપડા, દાણાના હુપડા હવે આ રૂપિયાના હુપડા થઈ ગયા છે. સુરતમાં જઈને એ જ ખડા પાક્યા છે, અને હવે હુપડા ભરી ભરીને રૂપિયા 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 રૂપિયા. એ પેલા હુપડા વાવ્યા હતા ને એ આજે, અને આજે જે વાવશો ને એ આવનારી પેઢીને મળવાના છે. એટલે સજ્જનો, સુરતના જે સપૂતો ભલે સુરત રહેતા હોય, પણ એમના મગજમાં તો એક વાત હોય, મારું વતન, મારું વતન, મારું વતન, મારું વતન. ત્યાંથી દોડતા આવે, ચેકડેમ બાંધવા હોય, બીજું કંઈ કામ હોય, કોઈ કામ હોય. મોટા ભાગે કાઠિયાવાડમાં જેટલી હાઈસ્કૂલો વગેરે થઈ છે એ સુરતના દાતાઓના દ્વારા બંધાયેલી થઈ. અહીંના લોકો ખરા નહીં એવું નહીં, પણ મોટા ભાગે આ રીતે થયું. એટલે આજે આપણે 2-3 ત્રિવેણી કાર્યક્રમ કરી રહ્યા છીએ, અને એ ત્રણેય દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારે લવજીભાઈ હાજર નથી, એમના નાના ભાઈ છે, એમના પિતાશ્રી છે, માતુશ્રી, આખો પરિવાર છે મારો, ખૂબ પરિચિત છે. પેલો અકબર બાદશાહ થયો હોય કે ના થયો હોય, કોઈ બીજો બાદશાહ થયો હોય કે ના થયો હોય, પણ હું ખોટા વખાણ નથી કરતો. સુરતમાં અત્યારે એક બાદશાહ છે ને, એનું નામ છે લવજીભી બાદશાહ, એ વગર મુગટનો બાદશાહ, વગર તાજનો બાદશાહ, અને જરાય અહંકાર, જરાય મોટાઈ નહીં. મોટો માણસ છે, પણ મોટાઈ વિનાનો મોટો માણસ છે, મોટાઈનો કોઈ ભાર નહીં. એવા જ ખૈની પરિવારના, એવા જ ત્રીજા પરિવારવાળા બધાએ ખૂબ ખૂબ દાન આપ્યું, અને આજે એક બહુ સરસ કામ થઈ રહ્યું છે એ જોઈને મને બહુ આનંદ. તમારે હવે થોડીક બીજી વાત કહેવી છે, અને કદાચ તમારા માટે નવી હોય અને પ્રસંગ છે એટલે હું તમને કહું છું. તમે કદી કલ્પના કરી કે આ જેઠા બાપાએ જ્યાં દીક્ષા લીધી એ વિષ્ણુ સ્વામી કોણ હતા? એ વિષ્ણુ સ્વામીનો સંપ્રદાય કે પરંપરા કોણ હતી એ તમને ખબર નહીં હોય, તમને કલ્પના પણ નહીં. દક્ષિણ ભારતમાં આ વિષ્ણુ સ્વામી થયા, અને એ સમયમાં એક રાજા અને રાજાની રાણી અને એક રાજ પંડિત, અને એવો કંઈક નિયમ કે વ્યવસ્થા હતી કે રાજ પંડિત બધી પાઠશાળાઓ પાસેથી ટેક્સ ઉઘરાવે,
પોતપોતાની પાઠશાળાઓ લઈને પંડિતો બેઠા હોય એની પાસેથી કંઈ ટેક્સ વસૂલ કરે, અને રાજ પંડિત છે એ ટેક્સ વસૂલ કરે. એમાં વિષ્ણુ સ્વામીની પાઠશાળા અને એ પાઠશાળામાં ટેક્સ ભરી નહીં શકાયેલો. એટલે પેલો ઉઘરાણી આવે વારંવાર અને આ બહુ દુઃખી થાય. રાજા પોતાના રાજ પંડિત તરફ, પણ રાણી છે એ રાણી રાજ પંડિતના અહંકારથી નારાજ. બેમાં આ ભેદ, રાજા બહુ માને પણ રાણીને પંડિત જરાય ના ગમે. હવે એમાં નિયમ એવો કે કાં તો તમે ટેક્સ ભરો, નહીં તો પંડિત સાથે શાસ્ત્રાર્થ કરો, અને શાસ્ત્રાર્થ કરીને જીતો તો તમે પછી રાજ પંડિત થો. એટલે આ ગુરુજી કંઈ આગળ પાછળ બહાર ગયા હશે અને પેલો ઉઘરાણી કરવા આવ્યો અને ઉઘરાણીએ જરા જોર દીધું, પૈસા ભરવાની તાકાત ના હોય તો શાસ્ત્રાર્થ કરો. અને આ છોકરો હતો એ આપણો નાનો, એનું નામ યમુનાચાર્ય, આમાં વાદ્યો લખેલું છે યમુનાચાર્ય. અને યમુનાચાર્ય કહી દીધું, જાઓ તમારા પંડિતને કહેજો અમે શાસ્ત્રાર્થ કરશું. હે કા, અમે શાસ્ત્રાર્થ કરશું. એટલે પેલા એ તો ગયો અને કહ્યું કે તો શાસ્ત્રાર્થ કરવા તો હે, મારી સાથે શાસ્ત્ર કોણ કરી શકે. વિષ્ણુ સ્વામી આવ્યા અને એમને ખબર પડી કે આ છોકરાએ તો બધું બાફી નાખ્યું છે. એ ક્યાં ને હું ક્યાં ને ત્યાં શું કર્યું કે ગુરુજી તમે ચિંતા ના કરો, તમે ચિંતા ના કરો, હું શાસ્ત્રાર્થ શું કપાળ શાસ્ત્રાર્થ, તું નાનો સરખો છોકરો અને પેલો મહાન પંડિત એની સાથે કેવી રીતે શાસ્ત્રાર્થ કરીશ. પણ આ તો થયું. કેટલીક ઘટનાઓ ભગવાન ઘટાડતો હોય છે, યાદ રાખજો. જ્યાં તમારો પુરુષાર્થ ના ચાલે, જ્યાં તમારી હોશિયારી અટકી જાય, જ્યાં તમારું કશું જ ના ચાલે ને થાય, તો સમજવું કે આ કોઈ તમારા ઈષ્ટદેવે કર્યું. પછી રામદેવ પીર હોય, રાધા કૃષ્ણ હોય, ઉમિયા માતા હોય, કે જગદંબા હોય, કે ખોડિયાર માતા, જે તમારો ઈષ્ટદેવ હોય, ત્યારે એમ સમજવું કે આ એણે કામ કર્યું. સભા એકડે ઠઠ ભરાઈ છે. આ બાજુ મોટો પેલો મદાંધ પંડિત ધામ 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 કરતો આવીને ઊંચા આસને બેઠો, અને પેલા યમુનાચાર્ય છે એ તો નાની ઉંમરના, એને નીચે બેસાડ્યો. એટલે યમુનાચાર્ય કઈ ખોટી વાત છે, જો અમારે બેને શાસ્ત્ર ઇક્વલ એના જેટલું જ આસન મને આપો તો હું શાસ્ત્રાર્થ કરું. હા ભાઈ બરાબર છે, બેને શાસ્ત્રાર્થ મૂકી, બેને સરખું આસન આપ્યું, સરખું આસન આપ્યું. અમારી શાસ્ત્રાર્થની પદ્ધતિ છે, તમને ઘણાને ખબર નહીં હોય, જે પ્રશ્ન પૂછે એ નાનો કહેવાય અને જે જવાબ આપે એ મોટો કહેવાય. એટલે કહ્યું, બોલો કયા વિષય ઉપર શાસ્ત્રાર્થ કરવાનો છે. પેલા પંડિતને તો અહંકાર ચડેલો, એણે કહ્યું, તું જે બોલે એનાથી મારે વિરુદ્ધ બોલવું, એનાથી મારો જુદો પક્ષ, તારા પક્ષથી મારો પક્ષ જુદો, આ આપણા શાસ્ત્રાર્થનો. એટલી બુદ્ધિનો અહંકાર છે એ ગમે તે બોલે ને હું કાપી નાખું એમ. ક્યાં આ બાજુ રાજા રાણી ભલાણા ફલાણા ફલાણા બધાય બેઠા છે, અને યમુનાચાર્ય નામના બાળકે પહેલો પ્રશ્ન રજૂ કર્યો કે મારો મત એવો છે કે આ મહારાણી ચરિત્રવાન છે, પતિવ્રતા છે, મહાન સાધ્વી સ્ત્રી છે, આ મારો પક્ષ છે. હવે પેલાનો પક્ષ કયો થયો? એ પતિવ્રતા નથી, એ બેભિચારીણી છે, એ ફલાણો, એ પક્ષ પેલાનો. શું બોલવું હવે? તો દિંગમૂડ થઈ ગયો કે હવે શું બોલવું, વિચારમાં પડી ગયો. એટલે પેલા અચ્છા અચ્છા એમ કે ચાલો બીજો 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 પ્રશ્ન ઉભો કરો. એમ બોલા બીજો પ્રશ્ન ઉભો કરો, મારો એવો મત છે કે તમે મહાન જ્ઞાની છો, વિદ્વાન છો, ચરિત્રવાન છો, સાચા પંડિત છો, આ મારો પક્ષ છે. બોલો હવે એનો પક્ષ કયો થયો? બે મિનિટમાં હરાવી દીધો, બે મિનિટમાં. રાણી તો ઉભી થઈને છોકરાને ગળે લગાવી દીધો. આ ખરો માણસ મળ્યો, ગર્વ કયો સોઈ નર હાર્યો, સિયારામ જીસો ગર્વ કયો. આટલો એક નાનો છોકરો આવા મોટા મદાંધ પંડિતને સભા વચ્ચે હરાવી દે, મરી જવાનો થાય, મરી જવાનો થાય. હરાવી દીધો બે મિનિટ. અને એમના જે વિષ્ણુ સ્વામી છે એને તો બહુ મારા દીકરા, એ વિષ્ણુ સ્વામીનો આ સંપ્રદાય, એ જયારે દેવ થયા
ત્યારે યમુનાચાર્ય હાજર નતા. યમુના 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 મરતી વખતે લોકોનો જીવ રહેતો હોય, કંઈક કામ રહી ગયું હોય બાકી, તો એમ થાય કે આ કામ કોણ કરશે, આ ફલાણો જ કરશે, તેની રાહ જુએ. પેલો આવ્યો, પેલો આવ્યો, પેલો આવ્યો. યમુનાચાર્ય કંઈક બહાર ગયેલા અને આ વિષ્ણુ સ્વામી દેવ થઈ ગયા. પણ એ દેવ થયા પણ ત્રણ આંગળીઓ આમ કરીને દેવ થયા, આમ ત્રણ આંગળીઓ. કલાક બે કલાક પછી યમુનાચાર્ય આવ્યા, પ્રદક્ષિણા કરી પગે લાગ્યા અને પછી કહ્યું કે તમને કંઈક કહેવા માગતા હતા, કહેવા માગતા હતા, પણ તમે અનતા એટલે બોલી ન શક્યા. કે ના, મને ખબર પડી ગઈ, આમની આ ત્રણ આંગળીઓ છે ને, એમના ઉપરથી મને ખબર પડી ગઈ. એ ત્રણ આંગળીઓનો મેસેજ શું છે સમજી લો. આ વિષ્ણુ સ્વામી વૈષ્ણવ પરંપરામાં છે ને, ત્યારે શંકરાચાર્યનો અદ્વૈત સિદ્ધાંત ચાલતો, એટલે એની મારી પહેલી ઈચ્છા એ છે કે તું પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્યકાર. અમારે ત્યાં બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા આને પ્રસ્થાન ત્રય કહે છે. એના ઉપરથી તમારા પોતાના ભાષ્ય કરવા પડે પોતાનો સિદ્ધાંત. એટલે પહેલી આંગળી એ છે, એને પ્રતિજ્ઞા કરી, ગુરુજી હું પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરીશ. ફટ દઈને આંગળી બંધ થઈ ગઈ. હજુ બે આંગળીઓ બાકી છે. એને ફરી પ્રતિજ્ઞા કરી, હું જાણું છું તમારી શું ઈચ્છા છે, હું પ્રતિજ્ઞા કરું છું કે જીવ અને બ્રહ્મ એક નથી, આ બે એક નથી. જીવ અલગ છે અને બ્રહ્મ અલગ છે. જીવ તો બ્રહ્મનો દાસ છે. આ વૈષ્ણવ માર્ગ છે. પેલા શું કહે છે, જીવ ને બ્રહ્મ એક જ છે, જીવ ને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. નહીં, હું સ્થાપિત કરીશ કે જીવ છે એ દાસ છે અને બ્રહ્મ છે એ તો પરમેશ્વર સર્વશક્તિમાન છે, એ હું સ્થાપિત કરીશ. બીજી આંગળી બંધ થઈ ગઈ. ફરી હજુ એક આંગળી બાકી રહી. યમુનાચાર્ય પ્રતિજ્ઞા કરી, ગુરુજી હું તમારી ઈચ્છા પૂરી કરીશ કે તમારો જે સંપ્રદાય દક્ષિણમાં છે એને હું ભારતભરમાં ફેલાવીશ, ફેર કાશી સુધી ફેલાવીશ અને તમારો જય જયકાર કરીશ. ત્રણ આંગળીઓ બંધ. આ વિષ્ણુ સ્વામી છે, આ યમુનાચાર્ય છે ને, એ યમુનાચાર્યની પરંપરામાં કાશીમાં જે આશ્રમ હતો એમાં આ જેઠા બાપા દીક્ષિત થયા અને એ દીક્ષા લઈ. અને આ મુદ્દો મારો પણ એક શ્લોક છે. હું કાશીમાં શંકર પરંપરામાં જ અધ્યયન મેં કર્યું, પણ તે છતાં મારા મગજમાં એ બધી વાતો ના ઉતરી એટલે હું વૈષ્ણવ તરફ ગયો અને મેં મારો એક શ્લોક રચ્યો. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બ્રહ્મ સત્યમ જગત સત્યમ. જગત મિથ્યા નહીં, બ્રહ્મ સત્યમ જગત સત્યમ, મિથ્યા મોહાંધ જીવિતમ, ઈશ ભક્તિર લોક સેવા હિત્યેશા પરમાર્થતા. જગત મિથ્યા નથી, અરે એ તો પરમેશ્વરની કૃતિ છે. પરમેશ્વર સત્ય છે તો એનું જગત પણ સત્ય છે. મિથ્યા તો મોહ ભરેલું જીવન છે, પણ જો તમે ઈશ્વરનું ભજન કરો અને લોકોની સેવા કરો, હિત્યેશા પરમાર્થતા, આ જ પરમાર્થતા છે. એટલે સજ્જનો, આ વિષ્ણુ સ્વામી પાસેથી, યમુનાચાર્યજી પાસેથી, જેઠા બાપા પાસેથી આ પ્રેરણા લેવાની છે. આપણો ભક્તિ માર્ગ છે, બહુ સરળ અને નિર્ભય માર્ગ છે. ભક્તિ માર્ગ છે, દાસના દાસ થઈને રહેવું. જે ખરો ભક્ત છે એ તો ચરણની રજની રજ થઈને રહે. તમે તમે માર્ક કરજો, હું બહુ પહેલાં હાથ જોડું છું બધાને. અમારે સાધુઓ હાથ ના જોડે, એક હાથ ઊંચો કરીને આશીર્વાદ આપે, આમ આમ આશીર્વાદ આપે. હું કોઈને આશીર્વાદ નથી આપતો, તમારા પહેલા હું હાથ જોડું છું. કેમ? કારણ કે હું તો તમારો એ દાસ છું ભાઈ, હજુ તો હું સાધુ થયો નથી, હું તો દાસનો એ દાસ છું. નહીં તો પાછું ટેમ્પરેચર એટલું ઊંચું ચડી જાય ને, એટલી ગરમી ઊંચી ચડી જાય ને, ગાદીની ગરમી બહુ જબરી હોય છે. એટલે આ જેઠા બાપાની પરંપરા સેવા અને સ્મરણ બેની છે. આવા જેઠા બાપાને સતવા બાબા તરીકે આપણે સૌ ઓળખીએ, જાણીએ, સમજીએ. અને પાલીતાણાની ભાગોળમાં આટલી સુંદર મજાની જગ્યામાં એમનું એક ભવ્ય સ્મરણ સ્મારક બનાવવામાં આવે, સંકુલ બનાવવામાં આવે, જ્યાં આપણી દીકરીઓ ભણે. અને આ બહુ મહત્વનો પ્રશ્ન, કારણ કે તમે દીકરીઓને જ્યાં મોકલો છો ત્યાં સુરક્ષા નથી. બધા દુશ્યાસનો દરવાજા ઉપર બેઠા જ હોય છે. મારી બાજુમાં જ કોલેજ છે એટલે મને બધી ખબર છે. એ દુશ્યાસનો ચીર હરણ કરવા માટે દરવાજા ઉપર બેઠા જ હોય છે.
અને પ્રિન્સિપાલ ના બોલી શકે, પોલીસ ના બોલી શકે, કશું ના બોલી શકે, અને એમાંથી બે એક બે ના થચી હરણ થઈ જતા હોય એવી સ્થિતિમાં પોતાની દીકરી સેફટી રહે, સેફટી ભણે અને પછી સેફટી ઘરે આવે એ તો મોટામાં મોટું ભાગ્ય કહેવાય. નહીં તો અત્યારે તો બધા લૂંટી લેતા બહાર ના. દીકરી અને દીકરાઓ અહીંયા માના ખોળામાં જેમ જીવે એવી રીતે રહે, જીવે ને મોટા થાય, આ દાન જ સાચું દાન છે. વધાણી જે બહુ સાચી વાત કહી છે કે મને મંદિરોમાં બહુ રસ નથી, બિલકુલ સાચી વાત છે. કોઈએ મને હમણાં કહ્યું 100 મંદિર બનાવો એના કરતા 1 હાઈસ્કૂલ બનાવો ને 1 વિદ્યાલય બનાવો. આમાંથી મંદિરની જરૂર છે, એનો વિરોધ નથી, પણ ના હોય ત્યાં. હવે જ્યાં પહેલેથી જ છે ત્યાં 10,000 મંદિરો ઉભા કરીને શું, કોઈ દર્શન કરવા નથી જતો. હરદ્વારમાં, ઋષિકેશમાં, વૃંદાવનમાં 10,000 મંદિરો છે, કોઈ ટોકરો ખખડાવનારું નથી, અને બનાવે જ રાખો, બનાવે જ રાખો, બનાવે જ રાખો. આ વિદ્યા મંદિર, અને હું તો એથી પણ આગળ વધીને કહું કે આ વિદ્યા મંદિર કરતા એ ગામે ગામ સંડાસ બંધાવો, સંડાસ. આખો દેશ ગંધાઈ ઉઠ્યો છે. તમે પરદેશ જઈને જુઓ તો કોઈ ગંદકી જોવા ના મળે. અને આપણે ત્યાં તો રાત્રે બિચારી આ બહેનોની તો કેટલી, હવે તો સારું છે પણ તો હજુ ગામડામાં એવી દશા છે. એટલે કોઈ લખનારે લખવાની ભૂલ કરી દીધી, બ્રહ્મભોજન કરવાથી આટલું પુણ્ય મળે, ગૌદાન, પણ કોઈએ એવું ના કહ્યું કે સંડાસ બંધાવાથી આટલું પુણ્ય મળે. જો એટલું લખ્યું હોત તો આ દેશ આટલો બધો દુર્ગંધ મારતો ન થયો હોત. એટલે સજ્જનો, આ સતુવા બાબા ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓને, બધા દાતાઓને, બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું. તમારા પૂર્વજોએ ઘણું સહન કર્યું છે, દેશ નિકાલ સહન કર્યો છે, સમાજ નિકાલ પણ કોઈએ સહન કરવો પડ્યો હશે, પરિવાર નિકાલ પણ કદાચ થયો હોય અને પત્નીની લાજ પણ કદાચ વાગી હોય. એ બધામાંથી એક સારું પરિવર્તન આવે અને સમાજને ઊભો કરે, સમાજને બેઠો કરે, સમાજ ગૌરવશાળી બને એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. અશિક્ષિત અભણ ગ્રામ્ય સમાજમાં આચાર્ય રજનીની વાત તો સાંભળતા માણસો નાકનું ટેરું ચડાવે છે. રજનીશના સાહિત્યમાં આપને કઈ એવું જોવા મળ્યું છે કે સામાન્ય લોકો આમ પતાવી ન શકે એમ થાય, આ એની પ્રત્યે શુભ ઉભી થાય એવું કઈ લાગે? તમે કેટલું વાંચ્યું? આ ભાઈ વાંચ્યું, ઘણું વાંચ્યું. અચ્છા, હવે હું તમને એમાં એક જ વાત પૂછું કે રજનીશનો મુખ્ય સિદ્ધાંત શું છે? 1, 2, 3, 4, 5 મુખ્ય 5 સિદ્ધાંતો, એનો મુખ્ય સિદ્ધાંત શું? તંદુરસ્ત સમાજ કરો. એ કેવી વાત છે? તો અતંદુરસ્ત સમાજ થાય એવું કોણ ઈચ્છે છે? એ તો બધા કહે છે, પણ તંદુરસ્ત સમાજ કરવા માટે શું કરવું, એનો મુખ્ય સિદ્ધાંત શું છે? એક તો જે આપણા શાસ્ત્રોની અંદર એકદમ પ્રકૃતિની જે પ્રક્રિયા છે સેક્સ, એના વિશે દંભની જે વાતો કરી છે, ખરેખર લોકો સેક્સ બધા ઈચ્છે છે, મોટા ભાગે સાધુ સંન્યાસી બધા પડદા પાસે ભોગવતા પણ હોય છે, લોકોની સમક્ષ જયારે વાતો કરે છે ત્યારે એને એમ કહે છે કે ભાઈ તમે એને જો સેક્સ ની એ સમસ્યાઓ વિશે પૂછે, કારણ કે વાત થાય તો એને તુચ્છ ગણાશે, સેક્સ ને ભોગવે તો જે ખરેખર શા માટે ન સ્વીકારે. આજે એમ કીધું જયારે વાત થઈ બરાબર, હા તો તમારે, હું એમાં સંમત છું, મારા પુસ્તકો તમે જોશો એમાં સંમત છું, પણ રજનીશ શું ઈચ્છે છે? મુક્ત સેક્સ ને, એટલે લગ્ન સંસ્થા નહીં ને, જ્યાં વૈચારિક વિચારો એક થાય યુવન યુવક અને યુવતીના, ત્યારે તેમને સાહજિક વાલીઓએ એમને લગ્ન કરી લેવા જોઈએ, વૈચારિક કજોડા નહીં થવા જોઈએ. એ તો બરાબર છે, પણ હું તમને એમ કહું કે ભણેલા લોકોમાં વૈચારિક કજોડા વધારે છે કે અભણમાં વધારે છે? અભણને વિચારો નથી આવતો, ક્યાં કજોડા? અભણને વિચારો નથી આવતો, કજોડા તો એમાં પણ છે. પહેલા મુદ્દો સમજો કે રજનીશ તો આખી જે પાળ છે ને મર્યાદા, એ પાળને જ તોડવા માંગે છે. આવી પાળને તોડવા માંગે છે, આ એનો મુખ્ય સિદ્ધાંત છે. રજનીશના સારામાં સારા, તમે મને ખબર નથી કેટલું વાંચ્યું, સારામાં સારા ભણેલા માણસોને મેં પૂછ્યું છે અને એમને ખબર નથી કે રજનીશ નો મુખ્ય સિદ્ધાંત શું છે. એ બધા ગોટાળા વાળે છે, કારણ કે એ ઢાળમાં દોડાવે છે, શિખર ઉપર ચડાવતો નથી, એ તમને ઢાળમાં દોડાવે છે.
જ્યારે મુગ્ધાવસ્થા હોય 16, 17, 18, 19, 20, 21, 22 વર્ષની, એ વખતે તમે છોકરી છોકરાને છૂટ આપી દો, અથવા તમે 50 વર્ષ કે 60 વર્ષે, તો સમાજ ક્યાં જઈને ઉભો રહે? અમેરિકા એને પચાવી ના શકે. આજે તમે છો, બરાબર, હવે તમે બંને અહીં આવ્યા છો, તમારી પત્નીઓ મન ગામે એમ કરતા હોય તો તમને એ સહન થાય ખરું? તો તમારું દાંપત્ય રહે ખરું? તમે ઘરની ચાવીઓ, પૈસા, કબાટ બધું આપીને આવ્યા છો, એ લગ્ન સંસ્થા બે ની આત્મીયતાના કારણે કરીને આવ્યા છો. પેલા એ તો કેટલાના ઘર ઉજ્જળ કર્યા, કેટલાના ઘર બરબાદ થયા, અને એમાં એણે પોતે પણ આખી જિંદગી બધું, એ મારે આ બધું કહેવાય નહીં, પણ એ આ બધું એનો મુખ્ય સિદ્ધાંત કોઈને ખબર નથી. મુખ્ય સિદ્ધાંત રજનીશ, રજનીશ, રજની, બરાબર, રજનીશ લો, એ શું કહેવા શું માંગે છે? એના માટે ભગવાન થવું જરૂરી? એ પોતે ભગવાન છે, રામ પોતે ભગવાન હતા, સાંભળો, રામ પોતે ભગવાન નતા થયા, લોકો એ કર્યા, આ તો પોતે થયા, આ તો પોતે થયા, હયાતીમાં થયા, આ તો લોકો એ પાછળથી કર્યા રામ ને કૃષ્ણ, અને પછી ભગવાન થયા પછી કે આ ખોટું હતું, આ તો ખોટી વાત હતી, ઓશો થયો. મને એક માણસે કહ્યું, રજનીશ એમ કે છે કે જે કઈ કરો એ સભાનતાથી કરો. હું એમ પૂછું કે રજનીશ જયારે ભગવાન હતા ત્યારે સભાન હતા કે બેભાન હતા? એમને સભાનતા આવી ક્યારે? અરે આ બધી ભ્રામક વાતો છે. આજે લોકો સંત એને કે છે કે ઈશ્વર સમકક્ષ બની જાય એને લોકો સંત કે છે. ના, એવું નથી. આપ તો છો ને કે ભાઈ સંત અલગ વસ્તુ છે, ઈશ્વર અલગ વસ્તુ છે, બરોબર? બરાબર. ત્યારે આજે લોકો સંત ને ઈશ્વર કરતા પણ ચડિયાતું પદ હતું. બીજું તમને, રજનીશે એક પાણીની પરબ બંધાવી, એને ધાર્યું હોત તો 10 દેશલોક જેટલી હોસ્પિટલો બાંધી હોત. 95 રોલ્સ રોય ગાડીની જગ્યાએ 5000 એમ્બ્યુલન્સો એને ગામડે ગામડે, જિલ્લે જિલ્લે આપ્યા હોત. ભાઈ એક એમ્બ્યુલન્સ આપી કોઈ માનવતાનું કામ કર્યું? રજનીશની પાસે માનવતા નથી, રજનીશની પાસે રાષ્ટ્રવાદ નથી, રજનીશની પાસે લગ્ન સંસ્થા નથી, અને રજનીશની પાસે વૈચારિક સ્થાયિત્વ નથી. હંમેશા ચિંતક જે છે એ વ્યક્તિગત ગમા અણગમાને ચિંતનમાં ના લાવે. જો મોરારજી દેસાઈ સાથે ખટકી તો એના વિરુદ્ધમાં બોલવા માંડે, ગાંધીજીના સાથે ખટકી તો એના વિરુદ્ધમાં બોલે, ભારતને ગાળો દેવા માંડે, દુનિયાના સંગ્રહ ભારતના વખાણ કરવા માંડે. આ પંડિત છે, એ મેધાવી છે, એમાં કોઈ શંકા નહીં, પ્રખર બુદ્ધિશાળી છે, એમાં કોઈ શંકા નહીં, પણ એ પંડિત છે, સંત નથી, મહાત્મા નથી. મહાત્મા જો તમે ગીતા વાંચો ને, દુર્યોધનને કઈ ગાળ નથી આપી, ધમ્મપદ વાંચો, બુદ્ધે કોઈને બ્રાહ્મણને ગાળ નથી આપી, આ તો તરત જ ઉતારી પાડે, તમારે એને પ્રશ્ન પૂછનાર ને ઉતારી પાડે. તો અમને તો એવું લાગે છે કે ખરેખર સાચે સાચું લાગે એ કહી દેનાર દંભ વિનાનો માણસ છે. એવું નથી, એવું નથી. સાચે સાચું સાંભળનાર માણસ હોવો જોઈએ, સાચે સાચું કહેનાર કરતા સાચે સાચું સાંભળનાર, અને એના અનુયાયીઓમાં પણ એ શક્તિ નથી, એના અનુયાયીઓમાં પણ નથી. જે કૃષ્ણમૂર્તિ ને ગજની બે સરખા છે. જે કૃષ્ણમૂર્તિ કદી પણ કટુ વાણી વ્યક્તિગત ગમા અણગમાને નહીં લાવે, એમ એમ કેન્દ્રમાં પોતાની જાતને નહીં ગોઠવી દે, આને તો કેન્દ્રમાં પોતાની જાત. રજનીશ, 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 રજનીશ. આજે ઘણી વખત સમાજમાં અનિષ્ટો દૂર કરવા હોય તો કટુ વાણી બોલાય, અનિષ્ટો દૂર થયા આવી કટુ ના બોલાય, કટુ બોલાય પણ સત્ય બોલાય, પ્રિય બોલાય, આવી કટુ ના બોલાય, ને એનાથી કઈ થયું ખરું? રજનીશ છે, મેધાવી પુરુષ છે, એમાં કોઈ શંકા નહીં, પણ એ નિષ્ફળ માણસ છે. નિષ્ફળ એ અર્થમાં છે કે એની પાસે જે ગજબની શક્તિઓ હતી એ શક્તિઓનો એને ના માનવતામાં ઉપયોગ કર્યો, ના રાષ્ટ્ર માટે ઉપયોગ કર્યો, ના સમાજ માટે ઉપયોગ, એ ત્રણ હતું જ નહીં એની પાસે, એની પાસે ત્રણ હતું જ નહીં, એની પાસે વિખંડન વધારે હતું. તમે પતિ પત્નીના સંબંધ જોડો, ચા પી લો, જ્યાં ફાવે ત્યાં ચા પી લો, ચાની તરસ લાગે ચા પી લો, સમાજ ક્યાં જઈને ઉભો રહે?
બહુ નાની મેં તો બિરદ ભરોસે બહુ નાની મેં તો બિરદ ભરોસે બહુ નાની મેં તો બિરદ ભરોસે બહુ નાની ગજ અરુભીધ તારી હૈ ગણિકા ગજ અરુભીધ તારી હૈ ગણિકા કુટિલ અજામિલ કામી કુટિલ અજામિલ કામી મેં તો બિરદ ભરોસે બહુ નામી મેં તો બિરદ ભરોસે બહુ નામી યહી સાથ સવણે સુની આ બહુ નામી મેં તો તિરત ભરોસે બહુ નામી.